नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आज धोरण 12 आर्ट्स विषय मनोविज्ञान एम आप नव प्रकरण शुरू करेल के मनोभार ने स्वास्थ्य जो पांचमू प्रकरण है। आ प्रकरण अंदर आप मनोभार ओछो करने रीति पर चर्चा करता था। एम है मनोभार रीति में आप समस्या केन्द्रित रीति है यहाँ विषे आप थोड़ू भाया। हवे एमां आगळ वधता आपणे छे ए आगळनी रीति विशे भणवानुं छे। ए रीतनुं नाम छे आवेग केन्द्रित पद्धति। तो आवेग केन्द्रित पद्धतिनी अंदर छे ए आपणे मुख्यत्वे शेना पर काम करवानुं छे, शुं जोवानुं छे, तो आमां जोईए आवेग केन्द्रित प्रविधि, प्रविधि नंबर 2। आवेग केन्द्रित प्रविधि, प्रविधि એટલે રીત જ થાય, એટલે આને છે મનોવિજ્ઞાનની ભાષામાં પ્રવિધિ કહેવામાં આવે છે। તો હવે આવેગ કેન્દ્રિત પ્રવિધિમાં વ્યક્તિ મનોભારજન્ય જે પરિસ્થિતિ છે એની સામે જે વિપત્તિ આવી પડેલી છે એવી પરિસ્થિતિમાં પરિવર્તન કરવાના બદલે પોતાના વિચારો કે લાગણીઓમાં પરિવર્તન કરશે। હવે તમે એ વસ્તુ સમજી લો કે મનોભાર પરિસ્થિતિ છે એમાં કશો ફેરફાર કરવાનો નથી, પણ વ્યક્તિ ક્યાં ફેરફાર કરવા જઈ રહ્યો છે તો કે સ્વયં પોતાની જાત પર, પોતાના વિચારો અને પોતાના જે લાગણીઓ છે એના પર એ વિચાર કરશે। હવે લાગણી છે અને પોતાના વિચારોની વાત કરી છે તો અહીં પોતાના વિચારો છે અને લાગણી છે એ શેના સાથે જોડાયેલી છે તો કે સ્વ પોતાના પર, અને આવેગ છે એ સ્વયં હોય છે, એ આવેગશીલ બાબત છે। એટલે આપણે અહીંયા કહીશું કે મનોભારજન્ય પરિસ્થિતિ સિવાય વ્યક્તિ છે એ પોતાના, એટલે કે આપણે અહીંયા ટૂંકમાં કહીશું કે સ્વ વિચાર સ્વવિચાર અને લાગણી પરિવર્તન, આના પર ભાર આપેલો છે એટલે આવેગ કેન્દ્રિત પ્રવિધિનું કાર્ય થશે। હવે આ અભિગમ સમસ્યા કેન્દ્રિત નથી। જે પહેલો આપણે અભિગમ જોયો, પહેલો જે પ્રવિધિ જોઈ એમાં મુખ્ય સમસ્યા પર ફોકસ કરવામાં હતું, તો હવે આની અંદર છે વિદ્યાર્થી મિત્રો કે આ અભિગમમાં સમસ્યાને કેન્દ્રમાં લેવામાં આવતી નથી, પણ સ્વકીય ઓળખ, નો ઓફ ધ સેલ્ફ, પોતાની જાતને ઓળખી પોતાની જાતમાં સુધારો લાવવાની વાત કરે છે, એટલે અહીં સમસ્યા કેન્દ્રિત બાબત લેવામાં આવતી નથી, પરંતુ ઉપાય કેન્દ્રિત છે। હવે સ્વવિચાર કરે એટલે ઉપાય કેન્દ્રિત થયો, એટલે કે પોતાની જાતે ઉપાય શોધ, સમસ્યા છે એની સ્વયં શોધ કરવા માટે ઉપાય કેન્દ્રિત છે, કારણ કે તેમાં મનોભારની આવેગશીલ અસરમાંથી મુક્ત થવા પર વધુ ભાર આપે છે। હવે તમે દુઃખ અનુભવો છો, તમને જે અયોગ્ય લાગે છે, તમને જે વસ્તુની ચિંતા છે એની અનુભૂતિ તમને પોતાની જાતે થશે, એટલે અહીં શું કીધું કે આવેગની અસરથી મુક્ત થવા, પણ કેવી, તો કે તમારી અંદર જે તમે દુઃખ અનુભવો છો એવી આવેગિક બાબત છે એમાંથી મુક્ત થવા પર ભાર આપે છે। એટલે આપણે અહીં ટૂંકમાં કહીશું કે આવેગશીલ અસર મુક્ત થવા પ્રયાસ। હવે એની અંદર જુઓ તો આ જે પ્રવિધિમાં છે એ સ્વનિયંત્રણ અને આવેગોના નિયમનને અગત્યનું છે। આની અંદર છે એ સ્વનિયંત્રણ, પોતાની જાત પર નિયંત્રણ લાદવાની વાત કરે છે, એટલે કે સ્વનિયંત્રણ અને આવેગ મુક્ત, આ બે રીતે છે એ વ્યક્તિ મનોભારને ઓછો કરવા માટે પ્રયત્ન કરે છે, એના માટે છે આ વસ્તુ આ મહત્વની છે, એટલે આવેગોનું નિયમન, આવેગોનું નિયમન કરીને આવેગ મુક્ત થવા એ પ્રયાસ કરે છે। જેમ કે આપણામાં રહેલી ચિંતા, હતાશા, ક્રોધ અને અન્ય જે આવેગો છે, કેવા આવેગો કે અમુક દુઃખદ પરિસ્થિતિ તમારી સામે આવેલી હોય ત્યારે એકાએક તમે ગમગીન બની જાઓ, એકાએક તમારામાં છે એ શોકનું વાતાવરણ ઊભું થાય, આ બધી છે આવેગ કેન્દ્રિત બાબત કહેવાય। અને આવેગમાં છે અહોભાવ, ખુશ થવું, ઉમંગમાં આવવું, ઉલ્લાસમય બનવું, આ બધું છે વિધાયક છે,
પણ આ જ્યારે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ હશે, જ્યારે મનોભારથી ઘેરાયેલો વ્યક્તિ હશે, ત્યારે એનામાં છે એ નિષેધાત્મક આવેગ હશે. નિષેધ આવેગ હશે તો નિષેધ આવેગની અંદર શું? તો કે દુઃખ અનુભવવું, દુઃખ અનુભવવું, શોક અનુભવવો, ગુસ્સે થઈ જવું, ગમગીન બનવું, આ બધા નિષેધાત્મક આવેગો છે. તો એ આવેગો છે અન્ય આવેગો. અન્ય આવેગો કીધું એટલે આપણે નિષેધાત્મક આવેગો સમજવાનું. તો અન્ય આવેગો પર નિયંત્રણ રાખવું એટલે કે નિષેધાત્મક જે આવેગો છે એના પર નિયંત્રણ રાખવું અથવા તેને બદલવા પ્રયાસ કરવો. ઘણા લોકો મનોભારથી મુક્ત વિકટ પરિસ્થિતિને ભૂલવા કોઈ પાર્ટીમાં જાય. હવે તમે જોજો કે દાખલા તરીકે આવા જે નિષેધાત્મક આવેગો હશે તો વ્યક્તિ શું કરશે? તો કે આવા આવેગોથી ઘેરાયેલી વ્યક્તિ તેનાથી છુટકારો પામવા માટે કોઈ એવા સુખદ પરિસ્થિતિમાં જશે કે જેનાથી એને આવેગથી આવા આવેગથી એ દૂર જઈ શકે. એના માટે આપણે એક અહીં ઉદાહરણ આપ્યું છે કે વ્યક્તિ પાર્ટીમાં કે ફિલ્મમાં જોવા જાય અથવા તો હતાશા અનુભવે ત્યારે ટીવી જોવા માંડે. ઘણા વ્યક્તિનો તમે ઓબ્ઝર્વેશન કરશો અથવા તો તમે જોજો, તમે જ્યારે આવી ચિંતામાં હશો, હતાશામાં હશો, ત્યારે તમે છે એવો સુખદ માર્ગ તરફ દોરાશો અને તમે છે તમારું જે દુઃખ છે એ ભૂલવા માટે પ્રયાસ કરશો. ઘણા ચિંતાગ્રસ્ત હોય ત્યારે સીટી વગાડે આવું બધું સામાન્ય થતું હોય છે, જોર શોરથી હસે છે. હવે ઘણાનું હસવા પાછળ પણ કંઈક દુઃખ રહેલું હોય છે. ઘણાનું હાસ્ય ભલે બાહ્ય રીતે જોવા મળે પણ આંતરિક જગતમાં એ કંઈક ને કંઈક મનોભાર અનુભવતો હોય છે. એટલે આપણે કહીએ કે પછી વધુ પડતું જમે આવું પણ બને છે. આ અથવા તો લાચારી અનુભવતા હોય ત્યારે દીવા સ્વપ્ન મારા છે. દીવા સ્વપ્નો એટલે કે જે આપણે ચોક્કસ રીતે પ્રાપ્ત કરી શકવાના નથી પણ એ કલ્પના આધારિત, કલ્પનાના તરંગો આધારિત. કેમ કે જોઈએ તો કે આપણે કોઈ વિદ્યાર્થી હોય એ અભ્યાસમાં શિક્ષણમાં પારંગત ન થયો હોય અથવા તો એને નિષ્ફળતા મળી હોય તો હવે ભવિષ્યમાં હું આમ બનીશ, ભવિષ્યમાં હું મારે આવી રીતની કારકિર્દી બનશે, મારું જીવન છે આવું સુખમય હશે, આવી જે વિચારસરણીઓ કરીને એ સુખી રહે અને હાલ વાસ્તવિક પરિસ્થિતિની અંદર એ છે એ ખુશ રહે, એ શું છે? તો કે એ છે એની દીવાસ્વપ્નલક્ષી વાત. એના આધારે છે એ એના મનોભારને ભૂલવા માગતો હોય છે. એટલે કાલ્પનિક વિચારો કરીને વ્યક્તિ છે એ સુખદ પરિસ્થિતિમાં સંભવિત બનવા પ્રયાસ કરતો હોય છે. આવી આવેગ કેન્દ્રિત પ્રવિધિઓથી કદાચ સમસ્યાનો ઉકેલ ન પણ આવે પરંતુ વ્યક્તિ મનોભારનો નિષેધક અસર જે છે, જે મનોભારની એને નિષેધ અસર પડેલી છે એ અસરથી એ થોડો દૂર જઈ શકે, થોડા સમય માટે ચોક્કસ રીતે એને પહોંચી વળે છે. એટલે આવી જે એને દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટનામાં છે એનો સામનો નથી કરી શકતો પણ અમુક ક્ષણો પૂરતી છે એનાથી દૂર થઈ શકે એ વાત અહીં કરી દીધી છે. એટલે કે આપણે આવેગ કેન્દ્રિત અંદરની પ્રવિધિની અંદર આપણે મુખ્ય વસ્તુ એ શીખવાની છે કે જ્યારે મનોભારની સ્થિતિ ઉપસ્થિત હોય ત્યારે વ્યક્તિ એનાથી વધારે મુશ્કેલીમાં ન મુકાય. એટલા માટે એ છે એવો માર્ગ અપનાવશે કે એ જે દુઃખ છે, એ જે મનોભારજન્ય સ્થિતિ છે એનાથી થોડો અળગો બનીને એ પોતાનું જે સ્વાસ્થ્ય છે, પોતાની હતાશા છે, ચિંતા છે એને ઓછી કરી શકે છે. એટલે અહીં એમ કહેવામાં આવેલું છે કે આના દ્વારા છે એનો મનોભાર કે સમસ્યા છે એનું સોલ્યુશન થતું નથી પણ એના દ્વારા છે આ જે પદ્ધતિ છે એના દ્વારા વ્યક્તિ છે થોડીક સ્વસ્થ બની શકે છે. એટલે આ આવેગ કેન્દ્રિત પદ્ધતિ છે, બરાબર. હવે ત્યાર પછીની જે ત્રીજી છે પદ્ધતિ, અહમ બચાવ પ્રવિધિ. અહમ એટલે ઇંગ્લિશમાં ને ઈગો કહેવામાં આવે છે. અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિ, એને છે બીજા નામે કહીએ તો બચાવ પ્રયુક્તિ પણ કહેવામાં આવે છે. બચાવ પ્રયુક્તિ પ્રશ્નમાં પૂછાય કે બચાવ પ્રયુક્તિ વિશે સમજૂતી સ્પષ્ટ કરો
तो पण अहम केन्द्रित बचाव केन्द्रित प्रविधि छे एना विशे लखवानुं। हवे तेमां जोजो, आ प्रविधि द्वारा मुख्यत्वे पोतानी जातने आवेगात्मक हानि અને અવમૂલ્યાંકનથી મનોવૈજ્ઞાનિક રીતે બચાવવાનો પ્રયાસ કરે છે। હવે અહીં વસ્તુ એ યાદ રાખવાની છે કે વ્યક્તિ છે એ પોતાની જાતને બચાવવા માટે પ્રયાસ કરે છે અને આવેગાત્મક હાનિ એટલે કે એને છે એ દુઃખ જે બને છે એની જે સમસ્યા છે એના આધારે એને જે મુશ્કેલી પડે છે એમાંથી એ છે પોતાના આવેગો છે એને બરાબર સુરક્ષિત રાખી શકે। અને અવમૂલ્યાંકન એવો શબ્દ આપેલો છે એટલે અવમૂલ્યાંકન એટલે એનું છે લોકો છે એ ખોટી અવગણના કરતા હોય છે એવું એને ન લાગે, એનું મૂલ્યાંકન નીચું ન જાય એ માટે એટલે આપણે એમ કહીશું કે પોતાની જાતને ઊંચી લાવવા માટે બધાની સામે એની છબી છે એ નીચી સ્પષ્ટ ન થાય, એને છે કોઈ નબળું ન કહી જાય એવા એવી બાબતનું છે એ ખ્યાલ રાખીને આ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે। આપણે જોઈએ તો તમે એમ વિચારશો કે હું આ મારાથી આ ખોટું થઈ ગયું અને મારા માટે આ સમસ્યા ઊભી થઈ, હું પરીક્ષામાં નપાસ થયો, હવે મને કોઈ બહારનો વ્યક્તિ આમ કહી જશે તો હવે આમ મને કહી જશે એ તમારી આવેગિક અનુભૂતિ થઈ, એના આધારે તમે દુઃખ અનુભવશો, પણ તમે એમાંથી બહાર આવવા માટે અને તમારી પોતાની જાતને મને કોઈ આમ કહી ન જવું જોઈએ એવું વિચારીને તમે શું આવેગાત્મક હાનિ ન પહોંચે અને તમારું મૂલ્યાંકન નીચું ન થાય એ માટે તમે શું કરશો કે બનેલી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે બચાવ પ્રયુક્તિ કરશો, એમાંથી એનો કોઈ ઓપ્શન લાવશો અને એ પણ કઈ રીતે, તો કે એ ઓપ્શન છે એ આપણે છે એ કોઈક ને કોઈક એવા તાર્કિક બાબતો આપણે રજૂ કરીને અને કોઈક બહાના બનાવીને આપણે એમાંથી બહાર આવવા માટે પ્રયાસ કરીશું। તો આ પ્રવિધિ શીખેલી પ્રતિક્રિયાઓ છે। કેમ કીધું શીખેલી પ્રક્રિયા? તો કે આપણે ઘણીવાર આમ જોયું હોય કે હું આમ કહી દઉં તો એ ચાલી જશે, મોડું આવું તો મોડું આવવાના કારણો તમે છે અગાઉ નક્કી કરી લેશો કે મને જો શિક્ષક પૂછે કે ક્લાસમાં મોડો કેમ આવ્યો તો તમારી આગળ કોઈ અગાઉ તમારું કોઈ સાચું કારણ નથી પણ તમે એમાં બનાવટરૂપ ઉમેરશો કે મારે આમ થયું હતું એટલે હું આવી રીતનો મોડો આવ્યો। હવે આ શું થયું? તો કે શીખેલી બાબત, અગાઉ આવું બાનું આપશું તો આ ચાલશે, તો આ તમારી શીખેલી પ્રયુક્તિના આધારે હોય છે। હવે તે ટેવ બનીને કેટલીક વાર અભાન કક્ષાએ કાર્ય કરતી હોય છે, તમે નક્કી નથી કરેલું, સભાનપણે તમે નથી, તમે ઓચિતાનું એને કહી દીધું છે કે મારે આ કારણ રજૂ કરવું છે એટલે કે અભાન કક્ષાએ એવું કીધું છે। જેમ કે દમન, એની અંદર આપણને કેવી કેવી બચાવ પ્રયુક્તિઓ છે ને તો નામ આપેલા છે, એનું પહેલું છે દમન, ઉદ્ધરવીકરણ, યૌક્તિકીકરણ, અને પ્રક્ષેપણ। આ ત્રણ પદ્ધતિ છે, આ એ છે બચાવ પ્રયુક્તિની પદ્ધતિ। હવે કઈ રીતે? દમન એટલે તમે છે તમારામાં જે દુઃખદ બાબત છે એને અભાન અજાગ્રત જે મનમાં જઈને તમે શું કરશો, દમિત કરશો, ભૂલવા માટે પ્રયત્ન કરશો, એ છે એવું દમન। કે તમે તમારી ઈચ્છાઓ છે, તમારી અપેક્ષાઓ છે એને તમે કંઈક ને કંઈક અંશે છે એ દબાવી દેશો એટલે દમનની પ્રયુક્તિ થઈ। દાખલા તરીકે કોઈ વ્યક્તિ સાથે એવી અયોગ્ય ઘટના બની હોય અથવા તો જે દુઃખદ ઘટના બની હોય તો એ ઘટનાને ભૂલવા માટે પ્રયાસ કરશે અને આમ નથી થયું એ માટે એ છે એ ઘટનાને દાબી દેશે એટલે એ દમનની પ્રક્રિયા થઈ। સિગમંડ ફ્રોઇડના મતે આ છે દમનની પ્રક્રિયા છે એ આપણા અજાગ્રત કે અભાનપણે આપણે કરી દેતા હોય છે, ક્યારેય આપણા માનસપટ પર ન આવે। હવે ઉદ્ધરવીકરણ, ઉદ્ધરવીકરણ કઈ રીતે? તો કે તમારે જે તમારો લક્ષ્યાંક હતો, તમારું જે ધ્યેય હતું તે સિદ્ધ ન થયું, હવે સિદ્ધ નથી થયું એટલે તમે શું કરશો? તો કે દિશા બદલશો, દિશાને બદલવી, ધ્યેય બદલવું કે લક્ષ્યાંક બદલવું એટલે ઉદ્ધરવીકરણ। દાખલા તરીકે તમે જો એક વિષયમાં નાપાસ થયા હો, તમે જો ધારો કે તમે અભ્યાસ ક્ષેત્રમાં અત્યારે બરાબર ભણી ન શક્યા હોય અને તમે એમાં નિપુણ ન થયા હોય તો તમારું ક્ષેત્ર તમે બદલી નાખશો, અન્ય ક્ષેત્રે તમે કાર્યમાં લાગી જશો જે તમારે રસપ્રદ હોય, તો એમાં શું કર્યું? તો કે તમે એક ક્ષેત્રને છોડીને બીજા ક્ષેત્રને અપનાવવા માટે જે બાબત અપના
જે શરૂ કરી એને આપણે ઉદ્ધર્વીકરણ કહેશું, એટલે કે એ સમસ્યાગ્રસ્ત દિશામાંથી બહાર આવવા માટે આપણે અન્ય વિકલ્પને પસંદ કરીએ તો એ ઉદ્ધર્વીકરણ દ્વારા આપણું સોલ્યુશન આવ્યું કહેવાય. યૌક્તિકીકરણ, યૌક્તિકીકરણની અંદર એમ છે કે જ્યારે વ્યક્તિ એક ધ્યેયને પ્રાપ્ત ન કરી શકે ત્યારે પોતાની જાતને તો ઊંચી લાવવા માટે એમ કહેશે કે મને છે ને એ વિષયમાં છે એ વિષય હાવ ખોટો લાગતો, અને એ વિષય છે એ એકદમ આમ નીચો લાગતો, એટલે મેં છે હવે ઊંચો બીજું મારું ધ્યેય હતું એ મેં બીજું જે ક્ષેત્ર હતું એ અપનાવી લીધું. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ છે કે દ્રાક્ષ ખાટી લાગી. એ દ્રાક્ષ ખાટી લાગી કેમ? તો કે એ આપણી વાર્તાની અંદર કહેવામાં આવે છે કે શિયાળને જ્યારે દ્રાક્ષ પ્રાપ્ત ન થાય તો એ પોતાનું પોતાની જે છે પોતાની બાબત એ ઊંચી લાવવા માટે એમ કે દ્રાક્ષ ખાટી છે એટલે હું આંબી શક્યો એટલે મેં ન આંબી. એટલે આવું આપણા આપણા જીવન વ્યવહારમાં પણ થતું હોય કે જે વસ્તુ આપણે પ્રાપ્ત ન કરી શકતા હોય તો એને આપણે કોઈ ને કોઈ રીતે છે એ વસ્તુ બરાબર નહોતી એટલે મેં એ ન મેળવી, એવું જ્યારે આપણે વિચારીએ એ ત્યાં એ યૌક્તિકીકરણ તરીકે ઓળખાય છે. પ્રક્ષેપણ, પ્રક્ષેપણ છે એમાં એમ કહેવા માંગે છે કે આક્ષેપ, તમે જે નથી મેળવી શક્યા એને નકાર એને ખોટું સાબિત કરવા માટે પ્રયાસ કરો. કઈ રીતે? દાખલા તરીકે એમ કહેવામાં આવે કે હું આ ધોરણમાં નપાસ થયો, તો એમાં નપાસ થવા પાછળ તમે જ કારણભૂત હો, પણ તમે એમ કહેશો કે હું જે ભણતો હતો એ ક્લાસમાં બરાબર ભણવામાં નહોતું આવતું, અથવા તો મારી કોઈ આર્થિક સ્થિતિ આવી હતી નબળી એટલે હું એમાં સફળ ન બન્યો. તો તમે આ આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણે શિક્ષણ નબળું છે, વિષય અઘરો હતો, આવી જે તમે બાબતો રજૂ કરશો ત્યારે તમે સે આક્ષેપ કરો છો કોઈ વિષય અંતર્ગત કે કોઈ બાબત અંતર્ગત, અને તમે તમારી જાતને છે ઊંચી લાવવા પ્રયાસ કરો છો, એ થયું પ્રક્ષેપણ. આ પ્રવિધિના આધારે છે વ્યક્તિ પોતાની જાતને બચાવવા માટે પ્રયાસ કરતો હોય છે. હવે જોઈએ એમાં આગળ કે આવી અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓમાં વાસ્તવિકતા જળવાતી નથી, કેમ કે બધું ખોટું જ સ્પષ્ટ કરે છે. પોતાની જાતને છે એ તારવા માટે એ અન્ય વસ્તુ સાબિત કરી દે છે, એટલે વાસ્તવિક જે સ્થિતિ છે એ જળવાતી નથી. કેમ કે જોઈએ તો પ્રક્ષેપણમાં છે એ શિક્ષણ પણ શિક્ષણ નબળું છે એવો જ્યારે દાવો કરે છે ત્યારે છે એ જે શિક્ષણ નબળું છે એ દાવો તો ખરેખર શિક્ષણ તો સબળું હતું જ, પણ શિક્ષણ છે એ નબળું છે એવો એ ખોટો દાવો કરે છે, એટલે વાસ્તવિકતા છે એ જળવાતી નથી. અને વ્યક્તિ પોતાની જાત સાથે છળ કરે છે. કેમ કે પોતાની જાતને ઊંચી લાવી તો કોઈ પણ એ બહાના બનાવે છે બચાવ પ્રયુક્તિ દ્વારા, એટલે પોતાની જાત સાથે છળ કરે છે એવું કહેવામાં આવે છે. આ પ્રવિધો અજ્ઞાત રીતે વ્યક્તિને આંતરિક ચિંતા કે દુઃખથી બચવા કરે છે. સહજ છે, શા માટે? તો કે પોતાની જાતને છે એ બરાબર જાળવી રાખવી એટલા માટે પોતાનું દુઃખ ભૂલવા માટે અને પોતાની જાતને છે એ ઊંચી લાવવા માટે આંતરિક ચિંતા છે અને એનાથી પર થવા માટે એ આવી બચાવ પ્રયુક્તિઓ વાપરતા હોય છે. પરંતુ પ્રવિધિમાં મુખ્ય પ્રયોજક નિષ્ફળતા છુપાવવાનું છે, છુપાવવાનું, ચિંતા હળવી કરવાનું, આવેગને ઠેસ હળવી કરવી, અને આમ કરીને પોતાની જાત અંગે પર્યાપ્તતા અને ઉપયોગિતાની લાગણીનું રક્ષણ કરવાનું છે. એક વાક્યમાં પૂછાઈ શકે કે બચાવ પ્રયુક્તિનો મુખ્ય હેતુ શું કે મુખ્ય ઉદ્દેશ્ય શું? તો એમાં આપણે લખવાનું કે પ્રવિધિનું મુખ્ય પ્રયોજન નિષ્ફળતા છુપાવવાનું, ચિંતા હળવી કરવાનું, આવેગાત્મક જે ઠેસ છે એને હળવી કરવાનું, અને પોતાની જાત અંગે પર્યાપ્ત અને ઉપયોગિતાની લાગણીઓનું રક્ષણ કરવાનું છે. તો આ મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ છે, મનોભાર ઓછો કરવાની જે પ્રવિધિઓ છે એ ત્રણ પ્રકારની પ્રવિધિઓ છે. સમસ્યા કેન્દ્રિત, બીજી પ્રવિધિ છે આવેગ કેન્દ્રિત, અને ત્રીજી છે બચાવ પ્રયુક્તિ. આ ત્રણેય પ્રયુક્તિ વિશે આપણે ભણ્યા. હવે એમાં આગળ જોતા મનોભારની અસરો એવો મુખ્ય મુદ્દો આપે છે. મનોભારની અસરો, તો આપણે અગાઉ જોયું તેમ મનોભાર એ આધુનિક જીવનશૈલી સાથે અનિવાર્ય છે. હવે આધુનિક આપણે જીવનશૈલીમાં મનોભાર આપણે જોયું કે વર્તમાન સમયમાં ટેકનોલોજી અને ઝડપી યુગના કારણે
આજે માનવી છે એ વધારે મનોભારગ્રસ્ત બન્યો છે. તો આધુનિક જીવનશૈલી છે એ મનોભાર માટે જવાબદાર છે એવું કહેવામાં આવે છે. મોટાભાગના લોકો હળવો કે ભારે મનોભાર અનુભવતા જ હોય છે. તમે નિરીક્ષણ કરજો, દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ચિંતા સાથે છે વણાયેલી હોય જ છે. મનોભારની નકારાત્મક અસર વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય તથા માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. આપણે મનોભાર હશે તો એ હંમેશા કેવો હશે? તો કે નકારાત્મક. તો આ નકારાત્મક બાબત છે એ આપણા માટે બે પ્રકારે હાનિકારક છે. એક, શારીરિક સ્વાસ્થ્ય. અને બીજું માનસિક સ્વાસ્થ્ય. તો આ બંને પ્રકારે છે વ્યક્તિ પર નિષેધાત્મક અસરો જન્માવે છે. તો શારીરિક અસરોની અંદર જોઈએ તો મનોભારના પરિણામે અંતસ્રાવોના પ્રમાણમાં તથા લોહીના દબાણ અને હૃદયની ગતિમાં વધારો થાય છે. મનોભાર શારીરિક અસર છે એની અંદર કેવા પરિવર્તનો આવશે? તો કે આપણા જે અંતસ્રાવો છે એમાં વિક્ષેપ ઊભો થશે. અંતસ્રાવો ના પ્રમાણમાં લોહી દબાણ ને હૃદયની ગતિ હવે એક માર્કમાં પૂછવામાં આવે કે શારીરિક સ્વાસ્થ્યને કારણે મનોભારની અસરો છે એ શારીરિક સ્વાસ્થ્યમાં કઈ રીતે અસર પહોંચાડે છે? તો કે આપણા અંતસ્રાવો છે એના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને, લોહીનું દબાણ છે એમાં વધારો કે ઘટાડો કરીને, અને હૃદયની ગતિ છે એમાં વધારો કરીને આ છે એ આપણને શારીરિક અસરો થાય છે. હવે એની અંદર જોઈએ તો સ્વાસ્થ્ય શ્વસન તંત્ર, જે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ શ્વાસ એ શ્વસન તંત્ર રુધિરાભિસરણ, આપણે હૃદયરોગનો વધારો કીધો એટલે એની સાથે છે એ આપણે રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, સ્નાયુતંત્ર પર નકારાત્મક અસર પડે છે. હવે તમે જોજો, જે વ્યક્તિ છે આવી મનોભારમાં સપડાયેલી હોય છે એ એમ કહેતી છે કે મને એકાએક હૃદયના ધબકારા વધી જાય અને મને કાંઈ ખાવાનું પચતું નથી અને મારા પગ હાથ પગ કળે છે. આ બધું છે, આ બધું થવા પાછળ કારણ છે શારીરિક અસર શાની? તો કે નકારાત્મક જે મનોભાર છે એની શારીરિક સ્વાસ્થ્ય પર પડેલી અસરો. વ્યક્તિની જાતિતા આના પર પણ એની અસર પડે છે. પ્રજનન ક્ષમતા, રોગ પ્રતિકારક શક્તિ. હવે સતત જે દુઃખદ લાગણીમાં પડેલો વ્યક્તિ હોય એની રોગ પ્રતિકારક કરવાની ક્ષમતા પણ છે એ ઓછી થતી હોય છે. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કેનેડિયન શરીરશાસ્ત્રી, ઓપ્શનમાં પૂછાય એવું છે કે કેનેડિયન શરીરશાસ્ત્રી ફિઝિશિયન હાન્સેલી નામની વ્યક્તિ, જે આગળના આપણે સિલેબસનો એક મુદ્દો ડિલેટ મારેલો છે એની અંદર હાન્સેલીનું આખું માળખું આપેલું છે જે આપણે સમજ્યા નથી, કેમ કે આપણે એ લેવાનો નહોતો. હાન્સેલીએ છે એ 1956માં આ કાર્ય શરૂ કર્યું, એટલે કે એને સંશોધન કાર્ય શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જે પરિવર્તનો વ્યક્તિમાં આવે છે, જે જે નકારાત્મક બાબતોની અસરકારકતા છે એના આધારે છે એ કાર્ય કેનેડિયન શરીરશાસ્ત્રી ફિઝિશિયન હાન્સેલી નામની જે મનોવૈજ્ઞાનિક વ્યક્તિ છે એને 1956ની અંદર આ સંશોધન કાર્ય શરૂ કર્યું. તેમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે બાહ્ય મનોભારકો કેવી રીતે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને નુકસાન પહોંચાડે છે. તેમણે બધા જ પ્રકારના મનોભારકો સામે શરીરની પ્રતિક્રિયાઓને જનરલ એડેપ્શનલ સિન્ડ્રોમ, એને શોર્ટ આઉટમાં GAS ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આ કેનેડિયન હાન્સેલી છે એને જનરલ એડેપ્શન સિન્ડ્રોમ GASની અંદર આપણને જે કાર્ય આપ્યું છે એમાં આપણે ત્રણ મુખ્ય સુરક્ષા તંત્ર અને મનોભાર એમાં છે આપણે તબક્કાઓ પાડીને આપેલા છે. એમાં એને સુરક્ષા તંત્ર અને મનોભાર
માનસિક રોગો આવા જે પ્રકારો પાડી અને આપણે એની વિગતવાર સમજૂતી જે શારીરિક પરિવર્તનો છે એના આધારે આપેલી છે. તો સુરક્ષા તંત્ર અને મનોભાર છે એના વિશેની સમજૂતી છે એ આપણે પછીના લેક્ચરમાં જોશું. એટલે સુધી આપણે ભણ્યા છીએ એમાં શારીરિક જે અસર છે એની પહેલી આપણે જોવાની છે અસરકારકતા કેવી હોય છે અને કેનેડિયન શરીરશાસ્ત્રીના તબક્કામાં શું જણાવે છે એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.